ચળવાતરીએ આવા ઐતિહાસિક દિવસો બહુ જ ભાગ્ય જોવા મળતા હોય છે કે જ્યારે કોન્સ્ટન્ટ આપણને દરરોજ નવા હાઈસ બનતા જોવા મળતા હોય. ફરી એકવાર એવા મૂડમાં આપણે છીએ ઘણા બધા હોપ્સની આશાઓની સાથે. તો માર્કેટ પર નજર કરીએ એક વખત. અત્યારે દિવસના નીચલા સ્તરો પર જરૂર આવ્યા છીએ આપણે. 13,340 આસપાસ તમને કારોબાર કરતા અત્યારે જોવા મળી રહ્યા છે. 13,345 પર ફરી એકવાર આવી રહ્યા છે. દિવસના જો આજના હાઈસ જોઈએ તો આપણને જોવા મળે છે 13,435, જ્યાંથી ખાસા એવા નીચે આવ્યા છીએ. એટલે કે દિવસના તળિયાથી આસપાસ અત્યારે કારોબાર આપણને હજુ પણ જોવા મળી રહ્યો છે. આજના લોઝની જો વાત કરીએ તો 13,311 સુધીના લોઝ બનતા આપણને જોવા મળી ચૂક્યા છે, જ્યાંથી થોડી રિકવરી પણ હવે આવતી જોવા મળી રહી છે. તો આ બધા પર ખાસ નજર રાખીશું આપણે. ખાસ તમે જુઓ સેન્સેક્સ જ્યાં પણ 45,462 આસપાસ તે થોડું લાલ નિશાનમાં રહેવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. ત્યાં બેંક નિફ્ટી જુઓ તમે તો બેંક નિફ્ટીમાં તમને 5% વધુની નબળાઈ અત્યારે જોવા મળી રહી છે. મિડકેપમાં પણ 18% આસપાસની નબળાઈ સાથે કારોબાર બનતા જોવા મળી રહ્યા છે. ઓવરઓલ 825 શેર્સમાં મજબૂતી જોવા મળશે તમને, અને 1519 શેર્સ એવા છે ઇન્ફેક્ટ કે જેમાં આપણને નબળાઈ બનતી જોવા મળી રહી છે. જોઈએ ખાસ કયા કયા શેર્સ છે જે આજે ઇન્ડેક્સ પર વધારે પ્રેશર કરી રહ્યા છે. કોલ ઇન્ડિયા સૌથી પહેલા જુઓ તમે, 2.5% નબળાઈ તમને અત્યારે જોવા મળે છે, અને 0.25% પાછલા 1 કલાકમાં નબળાઈ આવતી જોવા મળી છે. આજના લો બન્યા છે 133 કોલ ઇન્ડિયા. ઇન્ડસઇન્ડ બેંક તમે જુઓ કે જ્યાં પણ તમને 2.5% આસપાસની નબળાઈ સાથે કારોબાર બનતા જોવા મળી રહ્યા છે. અદાણી પોર્ટ્સ કે જ્યાં પણ 2.5% આસપાસની નબળાઈ છે. સન ફાર્મા, હિન્ડાલ્કો 2% વધુની નબળાઈ, આટલા શેર્સમાં તમે અહીં ખાસ જોઈ રહ્યા છો. આ સિવાય તમે જુઓ ટાટા મોટર્સ છે કે જે આજે ફરી એકવાર 180 આસપાસ આવીને ઉભો છે. આ સિવાય ગ્રસિમ, જેટેક, મહિન્દ્રા છે, ઘણા બધા કાઉન્ટર્સ પ્રેશર બનાવી રહ્યા છે. થોડા ઘણા કાઉન્ટર્સ એવા છે કે જ્યાંથી સપોર્ટ ઇન્ડેક્સને મળી રહ્યો છે, જેમાંથી સૌથી પહેલો છે અલ્ટ્રાટેક સિમેન્ટ, જ્યાં 1.5% આસપાસની મજબૂતી સાથે તમે કારોબાર જોઈ રહ્યા છો. 5181 આસપાસ આજે હાઈ બન્યા છે. 5224 હાઈસથી થોડા નીચે આવ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હમણાં ખૂબ જ સરસ મુવમેન્ટ ઉપર નીચે બંને તરફ જોવા મળી છે. આજનો હાઈ તમે જુઓ 2014 હાઈ બન્યો છે અને લો બન્યો છે 1950. અત્યારે 1987 આસપાસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં તમને કારોબાર જોવા મળશે. ખાસી એવી ઉથલપાથલ છે. TCS, HCL ટેક આ બંનેમાં 18% આસપાસની મજબૂતી સાથે તમને કારોબાર જોવા મળી રહ્યો છે. આ બધા કાઉન્ટર્સ ગેનર્સ લૂઝર્સ પર આપણે નજર કરી દીધી. અમુક મિડકેપ કાઉન્ટર્સ જોઈ લઈએ કે જ્યાં પણ તમને ખાસ એક્શન બનતું જોવા મળતું હોય તો ઓબ્વિયસલી અદાણી પાવર છે, અદાણી ટ્રાન્સમિશન છે. બંનેમાં ખૂબ જ મોટી નબળાઈ તમને અત્યારે બનતી જોવા મળી રહી છે. એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર્સ છે સુમિતોમો કેમિકલ્સ છે, JSPL, ઘણા બધા એવા કાઉન્ટર્સ છે કે જેમાં આજના દિવસે નબળાઈ છે. મજબૂતી ક્યાં ક્યાં છે તમે ખાસ જુઓ. PSU બેંક્સ જેમ હેડલાઇનમાં આપણે વાત કરી, મિડકેપ કાઉન્ટર્સમાં ખાસ એક્શન છે. PNB તમે જુઓ, આ સિવાય તમે જોવા મળશે ખાસ બેંક ઓફ ઇન્ડિયા છે. બીજી જો પ્રાઇવેટ કંપનીઓની વાત કરીએ તેમાં તમને ICICI સિક્યુરિટીઝ જોવા મળશે, જેમાં સારું એવું એક્શન આજના દિવસે બની રહ્યું છે. તો આગળ વધીએ ને, આજે આપણા જે એક્સપર્ટ્સ છે તેમની સાથે જોડાવાનો પ્રયત્ન કરીએ. દર્શકોના પ્રશ્નના ઉત્તર આપવા માટે આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે HDFC સિક્યુરિટીઝના દેવર્ષ વકીલ અને નિમેશ ઠાકર .com નિમેશ ઠાકર, આપ બંનેનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. અને દેવર્ષજી, સૌથી પહેલા આપની પાસે હું આવવા માંગુ છું. ઇન્ટરેસ્ટિંગ સમય છે કે જયારે આપણે વાત કરી રહ્યા છીએ, દરરોજ નવા હાઈઝ બની રહ્યા છે, પ્લસ આવી બ્રોડ રેન્જ પણ બની રહી છે. એટલે કે જે લોકો ટ્રેડર્સ છે તેમને પણ ખુશી મળી રહી છે, જે લોકો ફંડામેન્ટલી ઇન્વેસ્ટ કરનારા લોકો છે તેમને પણ ખુશી જરૂર મળી રહી છે. રેન્જ પણ બ્રોડ હોય છે દિવસભર, એટલે ખાસ એક ઇન્ટરેસ્ટિંગ દિવસ છે. પ્લસ ઘણા બધા ન્યૂઝ ફ્લોને એન્ટિસિપેશનમાં આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ ડેઇલી નવા હાઈઝ બનાવી રહ્યા છે. તો દેવરજી, કઈ રીતે જોઈશું આગળ માર્કેટને, અને હવે ક્યાં ફોકસ ખાસ રાખી રહ્યા છો તમે અત્યારે? ગુડ મોર્નિંગ. ફોકસ હવે ધીરે ધીરે પોર્ટફોલિયોમાં જે નીચેના લેવલ પર આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ત્યાં આગળ થોડું પ્રોફિટ બુકિંગ તરફ છે. ફોકસ પોર્ટફોલિયોની ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ તરફ છે. મને લાગે છે કે ઘણા બધા એવા આપણા પોર્ટફોલિયોમાં સ્ટોક્સ હોય છે કે જે આપણને અત્યારે સારી એવી નીચે ભૂલ થઈ ગયું હોય, ખોટા ખરીદી ગયા હોય, અને હવે એમાં સારો એવો ભાવ આવ્યો છે. તો એ રીતે પોર્ટફોલિયો ક્લિનિંગ કરીને પોર્ટફોલિયોનું ક્લિનિંગ કરી રહ્યા છીએ. અને મને લાગે છે કે અત્યારના જે 13,500-13,400 આસપાસના જે એક સ્તર છે ત્યાં આગળ થોડું બજારમાં કોશિયસ સ્ટાન્સ રાખવું જોઈએ. શોર્ટ ટર્મમાં જે ટ્રેડિંગ કરતા હોય, જે લિવરેજ ટ્રેડિંગ કરતા હોય, એમને રિસ્ક મેનેજમેન્ટ પર વધારે ધ્યાન રાખવું જોઈએ. અને લોંગ ટર્મ ઇન્વેસ્ટરો હોય, જેમને નીચેના લેવલ પર જો મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો ત્યાં આગળ થોડું નફો કરી અને 10-20% જેવી કેશ ધીરે ધીરે બજારમાં પોર્ટફોલિયોમાંથી ઓછી કરી અને સેફ ઇન્સ્ટ્રુમેન્ટમાં લાવવું જોઈએ. બજારમાં આપણે નીચેના સ્તરથી જોયું તો કે કોવિડને કારણે જે મોટો ઘટાડો આવેલો, ત્યાર પછી
સેન્ટ્રલ બેંક અને ગવર્મેન્ટ એટલે કે ફિસ્કલ સાઇડ અને મોનિટરી સાઇડ બે સાઇડ આપણને સારા એવા છૂટ મળી, ઘણા બધા પેકેજ મળ્યા, લિક્વિડિટીની ઘણી મોટી એક રેલી આવી. એ રેલી હવે બેક એન્ડમાં છે અને મને લાગે છે કે આ મહિનાના અંત સુધીમાં જેમ જેમ કોવિડ રિલેટેડ પ્રશ્નો ઉભા થયા છે તે વેક્સિનને કારણે પૂરા થશે અને ત્યાર પછી ધીરે ધીરે લિક્વિડિટી પણ પાછી ખેંચાવાની શરૂ થશે. ઇન્ફ્લેશન હાઈપર છે એટલે અહીંયાથી થોડું કોશિયસ દાંત લેવાની જરૂર છે. ડેફિનેટલી કોન્સ્ટન્ટ આપણે ધ્યાન રાખવાનું છે, કોશિયસ રહેવાનું છે. અત્યારે બહુ ઇન્ટરેસ્ટિંગ સમય ચાલી રહ્યો છે. નિમેશ, આપની પાસે પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સમય આપણે ખાસ અત્યારે ચર્ચા કરી રહ્યા છે. જેમ મેં કહ્યું કે ટ્રેડર્સને પણ ખુશી મળે છે અને લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સને પણ ખુશી મળે. 100 શેર લીધેલા, હાજી 651 રૂપિયા ને 58 પૈસા. તો અચ્છા, અત્યારે એની આજુબાજુ આવી ગયો છે નિયર, તો આગળ એનું શું પોઝિશન છે? ડેફિનેટલી હજુ પણ તમે લાંબા ગાળા માટે જો હોલ્ડ કરવું હોય તો કરવા માંગો છો કે હવે એક્ઝિટ જ કરવું છે તમારે? હા, તો પણ ચાલે, મને કોઈ પ્રોબ્લેમ નથી. હું તો હંમેશા મારી કઈ બધી આઈટમો જે છે ને એ બધી લોંગ 10-15 રોજ લગ્ન પડે. એક્ઝેક્ટલી, બસ હું એ જ પૂછવા માંગતો હતો. તો આપણે એક્ઝેક્ટલી એ જ પ્રકારનો એંગલ લઈ અને દેવશભાઈ પાસે જઈએ. દેવશભાઈ, ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ માટે સવાલ આવ્યો છે. 651 રૂપિયાના પ્રાઇસ બેન્ડથી તમને ખરીદી રાખ્યા છે 2 વર્ષ પહેલા, 2018, પણ હવે જયારે ફરી એકવાર પ્રાઇસ લેવલ થયા છે તો તેમની ઇચ્છા એવી છે કે હજુ પણ હોલ્ડ કરવા માંગે છે. કઈ રીતે જોશો તમે ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝને? દેવશ, એટલે આ કંપની અમારા કવરેજમાં નથી, પણ એટલે એના પર મારી પાસે કોઈ ટાર્ગેટ નથી. ફંડામેન્ટલી કંપની સ્ટ્રોંગ છે અને હજી મને લાગે છે કે જે પેનિટ્રેશન આવવું જોઈએ, ખાસ કરીને જે પીવીસી પાઇપ્સમાં એમાં આ કંપની છે, ત્યાં આગળ હજી પણ ઓપોર્ચ્યુનિટી છે. જેમ જેમ ગવર્મેન્ટનું ફોકસ છે કે રૂરલ સાઇડ ઇન્કમ વધે, રૂરલ ઇન્ડિયામાં ઇન્કમ વધે, ત્યાં આગળ બધી પોલિસીસ છે, તેમ તેમ ટાયર 2 અને ટાયર 3 ટાઉન્સ અને રૂરલ ઇન્ડિયામાં જેમ જેમ પાઇપ પાણી એટલે કે પાણીનો પહોંચ પાણીની પાઇપ દ્વારા થશે, એગ્રીકલ્ચરમાં પાણીની પાઇપ વધારે વપરાશે, તેમ તેમ હજી પણ પોટેન્શિયલ છે. જેમ જેમ અર્બનાઇઝેશન થશે એમ આ બધી કંપનીઓનો ઓવરઓલ લોંગ ટર્મ પોટેન્શિયલ છે. હજી સમજવાનું એ છે કે દરેક કંપનીને કોઈ પણ ભાવે આપણે ખરીદીએ તો તરત રિટર્ન નથી મળતું. આપણા દર્શક મિત્રોએ 2017 બહુ ઊંચા વેલ્યુએશન પર લગભગ આ કંપની ખરીદી, ત્યાંથી 650 ભાવથી હમણાં માર્ચ મહિનામાં આ કંપનીના શેરે 290 રૂપિયા જેટલો મોટો ઘટાડો જોયો હતો. એટલે પહેલો આમનામાંથી સમજવાનું છે કે જો ખોટા ભાવે ખરીદીએ તો આપણને નીચે ખરાબ ભાવ સુધી પણ જોવા મળી શકે છે, આપણું ઇન્વેસ્ટમેન્ટ નુકસાનમાં જઈ શકે છે. એટલે હંમેશા કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા વેલ્યુએશનનું ધ્યાન રાખવું. બીજું, જો કંપની સારી હોય તો સરવાળે પાછો સારો ભાવ મળી જાય છે. એટલે ક્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે તમે જો વેલ્યુએશનમાં ભૂલ ખાઓ તો પણ ક્વોલિટીમાં તો ક્યારેય તમારે ભૂલ નહીં કરવાની. એટલે એમને એ ભૂલ નથી કરી, એમણે બહુ સારી કંપની ખરીદી છે, ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે, એની મેનેજમેન્ટ ક્વોલિટી સારી છે અને હજી પણ પોટેન્શિયલ છે. આ જે ભૂતકાળમાં 2 વર્ષમાં એમને રિટર્ન નથી મળ્યું, પણ હવેના ભવિષ્યના 2 વર્ષમાં એમને અહીંયાથી સારું રિટર્ન મળી શકે એમ છે. અહીંયાથી લગભગ 15-1% જેવું CAGR એમને અહીંયાથી રિટર્ન 2 વર્ષમાં મળશે. એટલે હું એમને સલાહ આપીશ કે ભલે એમનો ભાવ આવી ગયો હોય અને 2 વર્ષ એમને રાહ જોવી પડી હોય, હજી પણ ઇન્વેસ્ટ કરી રાખે. આગળ આ બિઝનેસમાં અને ખાસ કરીને આ ઇન્ડસ્ટ્રીમાં સારું એવું પોટેન્શિયલ બાકી છે. ડેફિનેટલી, તો ઇન્ટરેસ્ટિંગ વ્યૂ અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે. હોલ્ડ કરવાની ડેફિનેટલી સલાહ છે જો તમે લાંબા ગાળા માટે અહીંયા ખાસ રોકાણ જાળવી રાખવા માંગતા હો. ભલે તમે બહુ ઊંચા ભાવે ખરીદ્યું હતું, ત્યાંથી ખાસો ઘટાડો આવ્યો, પણ આગળ માટે હજુ પણ ભવિષ્ય સારું લાગી રહ્યું છે. એક બ્રેક લઈએ, બ્રેક બાદ ફરી એકવાર આપના સવાલોના જવાબો પણ શીખરીશું. હું જોતા રહું સીએમ સુજાય. વધુ એક સવાલ આપણી પાસે આવે છે કોટક મહિન્દ્રા બેંક માટે મિહિર ગણાત્રાનો. તેઓ ખરીદવા માંગે છે અત્યારના લેવલ પર. અત્યારે તમે જુઓ તો ઓલમોસ્ટ 1830 આસપાસ કારોબાર કરી રહ્યો છે કોટક મહિન્દ્રા બેંક. દેવર્ષ, શું કવરેજ તમારું કોટક મહિન્દ્રા બેંક પર, અને હવે જે ફ્રેશ એન્ટ્રી કરવા માંગતા હોય આવા સમય પર તો થોડું રાહ જોવી જોઈએ, થોડા કરેક્શનની કે પછી ખરીદ લેવાય અત્યારે? એટલે લાંબા ગાળાના ઇન્વેસ્ટર માટે કોટક મહિન્દ્રા બેંક બીજી બધી બેંકોની સામે સૌથી સારું રિટર્ન આપતી બેંક છે અને
એમને ઘણું સારું રિટર્ન આપી દીધું છે. અમે લગભગ 1400ની આસપાસ અને 1300ની આસપાસ આના પર રિપોર્ટ બહાર પાડેલા અને ઓલરેડી આપણે જોઈએ છે કે ખાસો એવો વધી ગયો છે અને લગભગ 1800ની આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. રિસન્ટલી એમાં જે ગ્લોબલ ઇન્ડેક્સ મેનેજર્સ હોય એમનું અલોકેશન વધ્યું છે અને ખાસ કરીને એમાં જે એમની ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સના લિમિટના જે નવા ચેન્જીસ આવ્યા એના પછી જે MSCIના જે ફ્લો આવ્યા એને કારણે રિસન્ટલી બહુ સારી એવી તેજી આવીને લગભગ 2000 સુધીની એક મોટી રેલી જોવા મળી છે. મને લાગે છે કે આ એક અમારા ટાર્ગેટ કરતા પણ અને ઘણું સારું રિટર્ન ઓલરેડી કંપની આપી ચૂકી છે. હવે અહીંયાથી નેક્સ્ટ એકાદ મહિનો કોન્સોલિડેટ થશે અને કદાચ મને લાગે છે કે 1725 જેવો ભાવ એમાં આવી શકે છે. એટલે 1825 થી લગભગ 101 રૂપિયા જેવી ડિક્લાઇન પોસિબલ છે. એ જે ઘટાડો આવે ત્યારે કોઈ નવા ઇન્વેસ્ટરે એમને એમાં એન્ટ્રી લેવી જોઈએ અને જે લોંગ ટર્મના ઇન્વેસ્ટર છે અને જે વર્ષોથી જે હોલ્ડ કરી રાખે છે એમને આ વોલેટિલિટી ચિંતા ના કરવી જોઈએ. ઘટાડો આવે તો એ ઘટાડામાં એમની પાસે ફરીથી જો ઇન્વેસ્ટેબલ સરપ્લસ હોય તો એડ કરવું જોઈએ. જૂના ઇન્વેસ્ટરોએ હોલ્ડ કરવું જોઈએ. બાકી ઓવરઓલ જે અત્યારે રિઝર્વ બેંકની પોલિસી છે એ પ્રમાણે જેટલી લિક્વિડિટી સિસ્ટમમાં છે અને જે રીતે આ બધી બેંકોને એમની આશા હતી એમની એકચ્યુઅલી એમની જે આશંકાઓ હતી એના કરતા આ મોરેટોરિયમને કારણે જે લોસીસ થવાના હતા એ એટલા ઘણા ઓછા થયા છે ને એટલી સ્ટ્રોંગ છે એમની લોન બુક કે જે પહેલા ક્વેશ્ચન હતું કે બહુ મોટા મોરેટોરિયમને કારણે લોસ આવશે એ નહીં આવે અને ફંડામેન્ટલ્સ ઘણા સારા છે. જેમ જેમ આ ગવર્મેન્ટની પોલિસીઝ અને ઇકોનોમીમાં ગ્રોથ આવશે એમ આગળ જઈને મોટી લોન બુક કરવાની ઓપોર્ચ્યુનિટી વધતી જાય છે. આ મોટી લિક્વિડિટી આ બધી બેંકો પાસે છે એનો ઉપયોગ કરીને એ વધારે લોન બુક મોટી કરશે અને નફો મેળવશે. એટલે હમણાં થોડું કોશિયસ સ્ટાન્સ છે. નેક્સ્ટ એક મહિનામાં લગભગ 101 રૂપિયા જેવો ઘટાડો આવવા દો. એ ઘટાડો આવે ત્યારે તમે ફરીથી એડ કરી શકો છો. ઓકે, તો હમણાં થોડો ઘટાડો આવવા દો, પછી ખરીદો તો વધારે યોગ્ય રહેશે. કોટક મહિન્દ્રા માટે આપણે વાત કરી રહ્યા હતા. એક દર્શક મિત્ર આપણી સાથે વિપુલ પારેખ થાણેથી. વિપુલભાઈ, શું સવાલ અને કેટલો સમય માટે હોલ્ડ કરવા માંગશો તમે? એટલે મેં આ લીધેલો છે આદિત્ય બિરલા ફેશન 270 ભાવથી 100 શેર લીધેલા છે. તો એ રાખવા કે નાખવા? કેટલો સમય હોલ્ડ કરવા માંગો છો તમે? હોલ્ડ કરવામાં તો કઈ વાંધો નથી પણ નુકસાન રિકવર કરવું છે. ઓકે, હું તમારો આશય સમજુ છું. નિમેશ માટે પછી ફરી એકવાર તમારા જે લેવલ્સ છે ત્યાં તમને ટાર્ગેટ બની જશે, પણ એવરેજ કરો તો તમારા ભાવ થોડા નીચે આવે થોડી વધારે ખરીદી અહીંયા કરી લો. 100 શેર્સ છે તમારી પાસે, એ પ્રમાણે તમે એવરેજ કરી શકો છો. એક નાનકડો વિરામ લઈએ અને વિરામ બાદ ફરી એકવાર આપના સવાલોના જવાબો પર નજર કરીશું. જોતા રહો CNBC ગુજરાત. એચડીએફસી એમસી મને લાગે છે કદાચ તમે જવાબ નહીં આપી શકો. આ સિવાય એસબીઆઈ બેંક અને જીએમ ફોડલર આ બંનેની ખાસ આપણે વાત કરી લઈએ. એસબીઆઈ બેંક અને જીએમ ફોડલર લોંગ ટર્મ માટે તમને લાગે છે અહીંયા કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા લાયક છે? દિવસ ઇન્ડિયા પર હું ઓપિનિયન આપી શકીશ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે લગભગ 270ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે, અમારો વ્યૂ એના પર બુલિશ છે. અમને લાગે છે કે 240 અને 200ની આસપાસ બે વખત અમે આના પર રિપોર્ટ બહાર પાડ્યા હતા. 305 અને 317 એવા અમારા શોર્ટ ટર્મના બે ટાર્ગેટ છે. મને લાગે છે કે નેક્સ્ટ 3-6 મહિનામાં આપણે એ ટાર્ગેટને અચીવ કરી શકીશું. અહીંયાથી લગભગ 15-20% જેવી અપસાઇડ હજી પણ સ્ટેટ બેંકમાં બાકી છે. પબ્લિક સેક્ટર બેંકના ઘણા બધા સ્ટોક્સમાં હવેના આગલા ક્વાર્ટરમાં મને લાગે છે કે સારી એવી રેલી આવી શકે એમ છે. એક તો પબ્લિક સેક્ટર બેંકમાં રિલેટિવલી ક્વાઇટ અંડર પરફોર્મન્સ છે. બીજું, જે ગવર્મેન્ટ સિક્યુરિટીઝની પ્રાઇસીસ ઘટી છે, એટલે કે જીસે કે લોકો જે હોલ્ડ કરતા હોય છે એનામાં સારો એવો ઘટાડો આવ્યો છે. ફોરેનથી જેટલું બધી લિક્વિડિટી આવી અને જે રીતે કોવિડ પછી ગ્લોબલ લિક્વિડિટીનો જે સર્જ આવ્યો છે એને કારણે વ્યાજના દર અને બોન્ડના પ્રાઇસીસ સારા એવા તૂટ્યા છે. એટલે આ બધી કંપનીઓને ખાસ કરીને પબ્લિક સેક્ટર બેંકને એમના હોલ્ડિંગ ઉપર ખાસું એવું માર્ક ટુ માર્કેટ પ્રોફિટ થશે. એ પ્રોફિટ આપણને આગલા બે ક્વાર્ટરમાં એના રિઝલ્ટમાં જોવા મળશે. એની સામે જે આશંકાઓ હતી એટલી મોરેટોરિયમને કારણે કોઈ લોસીસ નથી થયા અને
જે સુપ્રીમ કોર્ટનું વલણ છે એને કારણે મને લાગે છે કે ગવર્મેન્ટ એ જે નાના બોરોવર્સ પરનું નુકસાન થશે એ ભરપાઈ કરી આપશે અને આ બેંકોને કોઈ મોટું નુકસાન વેડફવું નહીં પડે. એટલે એક સારી ઓપોર્ચ્યુનિટી છે. નજીકના છેલ્લા 3-4 અઠવાડિયામાં આપણે જોયું છે કે 200 રૂપિયાથી વધીને 270 રૂપિયાની એક રેલી આવી ચૂકી છે, 35% જેવી રેલી આવી છે. અને બજાર અત્યારે જેમ મેં શોની શરૂઆતમાં કીધું આપણે થોડા કોશિયસ છીએ, એટલે કદાચ ઘટાડો આવે અને 250 રૂપિયા જેવો ભાવ આવે તો ઇન્વેસ્ટરને હું સલાહ આપીશ કે એ જે એમનું ઇન્વેસ્ટમેન્ટ છે એમાં એડ કરે. જેમને ઓલરેડી બધી એમની જે કેપિટલ જોઈએ એટલી લગાવી દીધી હોય તો એ લોકો હોલ્ડ કરી રાખે. 300 રૂપિયાની ઉપરના ભાવો જેમ મેં કીધું એમ 300 અને 317ના બે ટાર્ગેટ નજીકના ભવિષ્યમાં આવી શકે એમ. ઓકે, અને બીજું જેપી એસોસિએટમાં તો આમ પ્રોફિટમાં છે, તેઓ 4.75 રૂપિયાની ખરીદી છે ને અત્યારે તમે જુઓ તો 5.75 રૂપિયા, એટલે 1 રૂપિયાનો પ્રોફિટ છે, 800 શેર છે, એટલે ઓલરેડી તેઓ પ્રોફિટમાં છે. તો એક વખત એ પણ જો તમે સલાહ આપી શકો. દિવસ ઘણા બધા દર્શક મિત્રો એમ સમજતા હોય છે કે જે સ્ટોકનો પ્રાઇસ નાનો હોય, કે પ્રાઇસ 10 રૂપિયાથી નાનો હોય કે 5 રૂપિયાથી ઓછો હોય તો તેમાં રિસ્ક ઓછી હોય છે, એ એક સદંતર ખોટી માન્યતા છે. સૌથી પહેલા તો કોઈ પણ જે દર્શક મિત્રો આજે આ શો જોઈ રહ્યા છે એ સમજે કે સ્ટોકનો પ્રાઇસ ઇટસેલ્ફ ડઝન્ટ મીન એનીથિંગ, એનો કોઈ મતલબ નથી. તમારે જો કંપનીને સસ્તો છે કે મોંઘો છે એ જાણવું હોય તો સૌથી પહેલું એટલું કરો કે એની પાસે જે કંપનીના આઉટસ્ટેન્ડિંગ શેર છે એના આઉટસ્ટેન્ડિંગ શેરને એના સ્ટોકના પ્રાઇસ સાથે મલ્ટીપ્લાય કરો અને એ જે મલ્ટીપ્લિકેશન થાય એટલે કે ગુણાકાર થાય અને જે વેલ્યુ મળે એને માર્કેટ કેપિટલાઇઝેશન કહેવામાં આવે છે. એટલે સૌથી પહેલા આ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન કેટલું છે એટલું બેઝિક ગણતરી કરો. જો કોઈ કંપનીના 100 કરોડ શેર હોય અને એનો 5 રૂપિયાનો ભાવ હોય તો એની વેલ્યુ 500 કરોડ રૂપિયા થઈ. સામે કોઈ એક કંપનીનો ભાવ 1 લાખ રૂપિયા હોય પણ એના ખાલી 10 જ શેર હોય તો એની વેલ્યુ ખાલી 1 કરોડ રૂપિયા થઈ. એટલે 10 લાખ રૂપિયાનો શેર સસ્તો હોઈ શકે છે અને 5 રૂપિયાનો શેર બહુ મોંઘો હોઈ શકે છે. એ અંડરલાઈન પ્રોફિટની સામે કેટલું માર્કેટ કેપ છે એ સમજવું બહુ જરૂરી છે. એબ્સોલ્યુટ પ્રાઇસ એ એના નંબર ઓફ આઉટસ્ટેન્ડિંગ શેર અને એ કંપની કેટલો નફો કરે છે એના ઉપર આધારિત છે. બીજું, બેન્કરપ્ટ કંપનીઓ અથવા તો જે લોસ મેકિંગ કંપની છે જેમાંથી ટર્ન અરાઉન્ડની સિચ્યુએશન છે એમાં ઇન્વેસ્ટ કરીને કમાવું એ બહુ અઘરું છે. એક સ્પેશિયલાઇઝ સબ્જેક્ટ છે ગ્લોબલી, અને ભારતમાં પણ એવા ઇન્વેસ્ટમેન્ટ પ્રોફેશનલ્સ હોય છે કે જે કંપનીના મોટા આવા બેન્કરપ્ટ કંપનીઓમાં પોતાનો સ્ટેક લે, એમાં મેનેજમેન્ટને ચેન્જ કરે, એમાં બિઝનેસ મોડલને ચેન્જ કરે અને પછી એની જે અસેટ્સ છે એને ક્યાં તો વેચીને અથવા તો એને રિવાઇવ કરીને એમાંથી કમાતા હોય છે. રિટેલ ઇન્વેસ્ટરોએ અને આપણા જેવા જે લોકોને મેનેજમેન્ટ પર કંટ્રોલ નથી કરી શકતા એમને આવા ઇન્વેસ્ટમેન્ટ કરીને કમાવું બહુ અઘરું છે. એટલે જો તમને ખ્યાલ આવતો હોય અને જો તમને સમજ પડતી હોય કે આ કંપની ભલે અત્યારે લોસમાં છે પણ ભવિષ્યમાં ચોક્કસમાં નફામાં આવી જશે અને સારો નફો મળશે તો એ હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. જો એમાં તમે સાચા પડો તો તમને 3 ગણો 5 ગણા 10 ગણા રૂપિયા મળતા હોય છે, પણ 10માંથી 9 એવા કેસીસ નિષ્ફળ થતા હોય છે. અને જે તમે એમ માનતા હોય કે 5 રૂપિયામાં મેં લીધા મારું શું નુકસાન થવાનું છે, 5 એ 5 રૂપિયા એટલે કે 100 એ 100 ટકા તમારી કેપિટલનું નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે. એટલે બહુ સમજી વિચારીને આવું કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જે સ્ટોક્સ કીધા એ બધા મારા કવરેજમાં નથી એટલે હું એના પર કોઈ ડેફિનેટ ઓપિનિયન નહીં આપી શકું, પણ ચોક્કસથી દર્શક મિત્રોને એક ચેતવણી તો આપીશ કે જો આપને સમજ ન પડતી હોય તો આવા ઇન્વેસ્ટમેન્ટ ન કરો. ડેફિનેટલી, તો આ જે ખાસ સલાહ છે સ્વાગત છે. એક વખત માર્કેટ પર નજર કરી લો ફટાફટ તો તમને જોવા મળે છે એ જ પરિસ્થિતિમાં છે, આપણે વધારે કોઈ પરિવર્તન આવ્યું નથી એટલે એના પર એક અપડેટ લઈ લીધું આપણે ફટાફટ અને નેક્સ્ટ આપણા સવાલોના જવાબ ઉપર નજર કરીશું. નેક્સ્ટ સવાલ આપણી પાસે આવ્યો છે એબી કેપિટલ માટે. દેવર્ષ, એબી કેપિટલ તમે કવર કરો છો, 95 રૂપિયાની ખરીદી છે, 3000 શેર્સ છે ડોક્ટર જય સોજિત્રા પાસે. ના, અમે એને કવર કરતા નથી. આદિત્ય બિરલા કેપિટલ પહેલા અમારા કવરેજમાં હતો અને હજી પણ મને લાગે છે કે એ કોન્ગ્લોમરેટ છે, ઘણા બધા બિઝનેસીસ એમાં છે. અમારા ઇન્સ્ટિટ્યુશનલ ગ્રુપે એમના પર પાછું એવું કામ કરેલું છે અને
એ વખતે લગભગ 140-150 ની આસપાસ એના પર અમે એક સેલ રિપોર્ટ કાઢેલો. અત્યારે લગભગ 90 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આયોન ડિક્લાઇન્સ રાખવું જોઈએ. 60 રૂપિયા જેવું ડીપ આવે તો મને લાગે છે કે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. એમાં જે બધા બિઝનેસીસ છે એમાં એની ખાસી એવી વેલ્યુ છે. સમગ્ર પાર્ટસ એનું વેલ્યુએશન કરે તો મને લાગે છે કે 90 રૂપિયા જેવું એનું વેલ્યુએશન આવી શકે. એટલે અત્યારે ફેરલી વેલ્યુ છે. બહુ મોટી અહીંયાથી અપસાઇડ નથી, પણ અહીંયાથી જો માર્કેટમાં કરેક્શન આવે ને ઘટાડો આવે ને 60 રૂપિયા જેવો ભાવ મળે તો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જેમને જો એમને ઓલરેડી ખરીદ્યા હોય તો વેઇટ કરે, આ ઘટાડો આવે બજારમાં તો ઘટાડો એમાં એડ કરે, અને પછી નીચેની એવરેજ પડશે એમની, પછી ફરીથી જયારે તેજી આવે ત્યારે લગભગ 90 રૂપિયાની આસપાસ એક્ઝિટ કરે. જોવા મળી રહ્યો છે, ત્યાં તમે ધ્યાન રાખી શકો છો. આર્થિક ડ્રગ્સ ઓબ્વિયસલી આને લઈને સવાલ આવવા જોઈએ. 790 ની ખરીદી છે, 20 શેર્સ, શું કરવું? તેવો સવાલ હેમલ કંસારા પૂછી રહ્યા છે. દેવર્ષ, આર્થિક ડ્રગ્સ હવે લાઇમલાઇટમાં છે, આ કાઉન્ટર 790 ની ખરીદી છે. એમની ખરીદી છે, મારા દર્શક મિત્રોએ લગભગ આ જ ભાવની આસપાસ ખરીદ્યું છે. અત્યારે 787 જેવો ભાવ ચાલી રહ્યો છે. એક બહુ મોટું ઓલરેડી રી રેટિંગ આ કંપનીનું થઈ ચુક્યું છે. માર્ચ મહિના, એપ્રિલ મહિનામાં આપણે, મને યાદ છે, 100 રૂપિયાની આસપાસ આ કંપનીના શેરના ભાવ ટ્રેડ કરતા હતા. એ માર્ચના મહિનાથી 9 મહિનામાં લગભગ 100 રૂપિયાનો 800 રૂપિયા સુધી અને ઉપરમાં તો 1000 રૂપિયા સુધી, એટલે 9 મહિનામાં 9 ગણો આ સ્ટોકનો ઓલરેડી ભાવ થઈ ચુક્યો છે. એટલે આ સમજી લે કે સ્ટોકમાં જે મોટાભાગનું રી રેટિંગ છે એ છેલ્લા 8-9 મહિનામાં ઓલરેડી આવી ચુક્યું છે. અને હવે અહીંયાથી જે હિસ્ટ્રીમાં 9 મહિનામાં થયું એવું રિટર્ન એમને મળવાની આશા નથી. અહીંયાથી રિટર્ન બહુ લિમિટેડ રહી શકે છે. શોર્ટ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ છે એટલે મને લાગે છે કે એમને સ્ટોપ લોસ લગાવવો જોઈએ. ટેકનિકલી જોઈએ આપણે તો લગભગ 740 રૂપિયાની આસપાસ એમને એક સ્ટોપ લોસ લગાવી અને હોલ્ડ કરે. પણ અહીંયાથી મને લાગે છે કે બહુ મોટું, અહીંયાથી મોટા રિટર્નની એમને આશા ન રાખવી જોઈએ. ડેફિનેટલી, તો વધારે રિટર્ન ડેફિનેટલી. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર, અમારી સાથે જોડાયા અને આ સમગ્ર શોમાં ભાગ લીધો તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આપણે ઇન્ટરેસ્ટિંગ ચર્ચા કરી છે અને આપના સવાલોના જવાબો મેળવ્યા છે. હાલ બસ આટલું જ. મને યશના જોતા રહો. સીએમસી.